नमस्ते विद्यार्थी मित्रों, धोरण 9 विषय सामाजिक विज्ञान प्रकरण 3 नूतन विश्व तरफ प्रयाण એની અંદર આપણે દ્વિતીય વિશ્વયુદ્ધ ની માહિતી મેળવી ગયા છીએ. એના પછી દ્વિતીય વિશ્વયુદ્ધ ની જે રૂપરેખા છે એની ચર્ચા કરી ગયા છીએ. આજે આપણે જોઈશું દ્વિતીય વિશ્વયુદ્ધ થવાથી કયા તાત્કાલિક પરિણામો ભોગવવા પડેલા, એ તાત્કાલિક પરિણામોની આજે આપણે માહિતી મેળવીશું. પ્રથમ તાત્કાલિક પરિબળ છે આર્થિક પરિબળ, એટલે કે આર્થિક પરિણામ. આ મહાયુદ્ધથી વિશ્વમાં ભયંકર વિનાશ સર્જાયો હતો. દ્વિતીય વિશ્વયુદ્ધમાં ભાગ લેનાર તમામ રાષ્ટ્રોને પુષ્કળ ખર્ચ થયો હતો. અમેરિકાએ 350 અબજ ડોલર અને બીજા રાષ્ટ્રોએ 1 અબજ ડોલર કરતા વધારે ખર્ચ થયો. આજે અમેરિકા છે એ અમેરિકાને, એકલા અમેરિકાને જ 350 અબજ ડોલર જેટલો ખર્ચ થયેલો. અને જે બીજા બધા જે રાષ્ટ્રો તમે ચિત્રની અંદર જોવો છો એ રાષ્ટ્રોને 1 અબજ ડોલર કરતા વધારે ખર્ચ થયેલો. ઇંગ્લેન્ડ, બેલ્જિયમ, ફ્રાન્સ, ઇટાલી, યુગોસ્લોવાકિયા, ગ્રીસ, તુર્કી, રૂમાનિયા, હંગેરી, ઓસ્ટ્રેલિયા, યુગોસ્લોવાકિયા, પોલેન્ડ વગેરે જે રાષ્ટ્રો છે એમને 1 અબજ કરતા પણ વધારે ખર્ચ થયેલો. એટલી જ કિંમતની સંપત્તિનો નાશ થયો. આ જે રાષ્ટ્રો છે એ રાષ્ટ્રોને જે આર્થિક નુકસાન થયું એ આર્થિક નુકસાનની અંદર જેટલી કિંમત જે મિલકત છે એટલી જ મિલકત આ યુદ્ધની અંદર આ રાષ્ટ્રોએ ગુમાવી હતી. ઇંગ્લેન્ડે 2000 કરોડની મિલકત ગુમાવી અને જર્મનીની તો કલ્પના જ કરવી રહી. ઇંગ્લેન્ડે 2000 કરોડની મિલકત ગુમાવી, જ્યારે જર્મની તો આપણે જર્મનીનો જે સંપત્તિ છે એનો નાશ આપણે કલ્પના કરવી જ ઘણી મુશ્કેલ છે. એટલી બધી સંપત્તિ જર્મનીએ દ્વિતીય વિશ્વયુદ્ધની અંદર ગુમાવી હતી. દ્વિતીય વિશ્વયુદ્ધ માટે વિશ્વના રાષ્ટ્ર યુદ્ધના ઉપયોગી શસ્ત્ર સરંજામ ના ઉત્પાદનને વધારે મહત્વ આપ્યું. દ્વિતીય વિશ્વયુદ્ધ વખતે આ જે રાષ્ટ્રો છે એમને શસ્ત્રો વધુ વિકસાવ્યા, જ્યારે એની સામે જે લોકોની જે જરૂરિયાતો છે એની અવગણના કરી હતી. તેમના જીવન જરૂરિયાતી ચીજ વસ્તુઓ છે જેવી કે અનાજ, રહેઠાણ, કપડાં, આરોગ્ય, આ બધી જે ચીજ વસ્તુની જરૂર હતી એની અછત ઊભી થવા લાગી. ઉત્પાદન ઘટ્યું, ભોગાવો વધ્યો, લોકોની રોજી રોટીની મુશ્કેલી પડવા લાગી. બજારમાં જરૂરી માલની તંગી પડવા લાગી, લોકોનું આર્થિક જીવન અસ્તવ્યસ્ત બની ગયું. પરિણામે વિશ્વના રાષ્ટ્રો મહામંદીમાં ધકેલાયા અને વિશ્વના રાજકારણમાં અને અર્થકારણમાં યુગ પ્રવર્તક ફેરફારો થયા હતા. બીજું પરિણામ છે ચીનમાં સામ્યવાદની સ્થાપના. આજે ચીન છે જે આપણો પાડોશી દેશ છે તો એની અંદર સામ્યવાદની સ્થાપના થાય છે. રશિયામાં જે બોલ્શેવિક ક્રાંતિ ઈસવીસન 1917 માં થઈ એ સામ્યવાદી ધોરણે પ્રગતિ હાંસલ કરી તેનાથી વિશ્વભરમાં ઘણા રાષ્ટ્રો પ્રભાવિત થયા હતા. ચીન પણ પ્રભાવિત થયું હતું. દ્વિતીય વિશ્વયુદ્ધ પછી જાપાનની શક્તિ ક્ષીણ થઈ ગઈ હતી. આ સંજોગોમાં ચીન પરનો તેનો પ્રભાવ ઓસરી ગયો. તેનો લાભ લઈ ત્યાં માઓ સેતુંગના નેતૃત્વ તળે ચીનમાં થયેલી ક્રાંતિ અંતે સામ્યવાદી શાસનની સ્થાપના થઈ. ચીનની અંદર જે સામ્યવાદી ક્રાંતિ થઈ એ સામ્યવાદી ક્રાંતિ માઓ સેતુંગના નેતૃત્વ નીચે થઈ હતી. અને સામ્યવાદી જે
જે શાસન છે એ શાસન ઈસવીસન 1949 ની અંદર થયેલો.